બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મગફળી ખરીદીમાં ગેરરીતિને લઈને ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. છેલ્લા 20 દિવસની વાત કરવામાં આવે તો 20 દિવસમાં ત્રીજી વખત જગતના તાત એટલે કે ખેડૂતોને ચક્કાજામ કરવો પડ્યો છે. કારણ કે ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે મગફળીની જે ખરીદી ચાલી રહી છે ધાનેરા તાલુકાના સામરવાડા ગામે તેમાં ગેરરીતિ થઈ છે, તેને લઈને આજે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને અનેક નિર્દોષ લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા અને મગફળી વેચવા માટે ખેડૂતો 20 દિવસથી પરેશાન થઈ રહ્યા છે. છતાં પણ તંત્ર દ્વારા લૂલા બચાવો કરવામાં આવે છે અને મગફળી વેચવા આવેલા ખેડૂતોની હાલત બહુ જ કફોડી છે. અગાઉ પણ ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા રાત્રિના 12 વાગ્યાના સમયે ખેડૂતો પાસે જઈને તેમના સમાચાર પૂછવામાં આવે તો તે દરમિયાન ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ 8-8 દિવસથી દિવસ અને રાત ટ્રેક્ટર લઈને હાઈવે ઉપર બેસી રહે છે, છતાં પણ તેમનો નંબર નથી આવતો તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. અને ખેડૂતો એવા આક્ષેપ પણ કર્યા હતા, જે લોકો પૈસા આપે છે તેમના જલ્દી નંબર આવી જાય છે તેમ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે આજે 20 દિવસમાં ત્રીજી વખત ખેડૂતોએ ચક્કા જામ કર્યું હતું, તેની લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ધાનેરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધાનેરા પીઆઈ પાઠક તેમજ તેમની ટીમ દ્વારા પહોંચીને આ ચક્કા જામ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.